હેલો એવરીવન, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો આજે છે રવિવાર અને રાત પણ છે ને ઘરે જ છે ને રજા છે. અને અત્યારે એટલા 11 જેવું વાગી ગયા છે, પણ એ થોડા કામથી બહાર ગયા છે. અને બસ હું પણ ઘરના નાના મોટા બધા કામ કરીને ફ્રી થઈ ગઈ છું. અને કાલ રાત્રે મેં છે ને કુર્તી સીવી હતી, તો એમાં થોડુંક મિરર વર્ક ને એવું બધું અધૂરું રહી ગયું હતું ને, તો અત્યારમાં છે ને ઘરના કામ કરીને બધું મિરર વર્ક ને એવું બધું કરી નાખ્યું. જોકે મિરર વર્કમાં છે ને થોડોક ટાઈમ વધુ જ લાગી જાય, તો બસ પછી એવું બધું કામકાજ મેં પતાવ્યું. અને હવે બનાવવાની છે રસોઈ, પણ હવે જોઈએ રાજ ક્યારે આવે, તો એ પ્રમાણે આખી રસોઈ કરવા વર્ગું છું. તો ચાલો આપણે હવે રસોઈ કરીને મળીએ. તો અહીંયા ભીંડાનું શાક તૈયાર કરી નાખ્યું છે, સાથે કોબી મરચાંનો સંભારો, આમાં રોટલી છે, અહીંયા છાશ છે. તો બસ આવું બધું જમવાનું તૈયાર કરી લીધું છે. તો જમી કરવીને હું થઈ ગઈ છું ફ્રી. અને અત્યારે 4:30 જેવું થઈ ગયું છે. નાના મોટું બધું કામ બતાવી નાખ્યું. અને હવે જમતા જમતા છે ને રાજ મને કહે છે કે બપોર પછી નો તારો શું પ્લાન છે? તો મેં કીધું કે પ્લાન તો કઈ નહીં, સીવવાનું ને એવું બધું કામ છે તો એ કરવું છે. તો ચાલ ને, એટલું બધું અર્જન્ટ ન હોય તો આપણે બહાર જઈએ, આજે રવિવાર છે એટલા માટે. તો હવે બહાર જવાનું છે ને, મેં ડુમ્મસ નું નક્કી કર્યું છે કે ડુમ્મસ જઈએ. એ કે તો મેં પણ વિચાર્યું કે સારું ચાલો તો ડુમ્મસ જઈએ. અને એમાં એવું છે કે મેં કાલે છે ને જે કુર્તી સીવી ને એ આખી નવરાત્રી ઉપર જ છે. જોકે એવું નથી નવરાત્રી ઉપર, તમે એને એમ પણ પહેરી શકો કે આવવા જવામાં રેગ્યુલરમાં, બટ એમ કે મેં જે એમાં બધું મિરર વર્ક ને થોડુંક કર્યું છે તો આખી નવરાત્રી લુક ઉપર જ જાય છે. તો પછી મને વિચાર એવો કે ચાલ ને એ જ કુર્તી પહેરી લો. તો મારે શું છે કે 2-4 ક્લિપ પણ ઉતરી જશે, કેમ કે એના સીવવાના વિડીયો પણ આવવાના છે. તો મારે તમારી સામે પ્રેઝન્ટ કરવા માટે એને પહેરીને 2-4 ક્લિપ તો લેવી જ જોશે. તો પછી વિચાર્યું કે ચાલો એ પહેરીને ડુમ્મસ જ વહી જાય, તો મારે પણ 2-4 ક્લિપ પણ થઈ જશે અને ફરવાનું પણ આજે થઈ જશે. તો કઈ નઈ, હવે છે ને હું તૈયાર થઈ જાઉં, આપણે તૈયાર થઈને પછી મળીએ. તો હું તૈયાર થઈ ગઈ છું અને આ મેં DIY બંગડી પહેરી છે, જોકે મેં મારી જ બનાવેલી છે અને 2 દિવસથી બનાવું છું થોડીક થોડીક વાર, કેમ કે ટાઈમ નતો મળતો એટલા માટે. પણ બહુ મસ્ત મળી છે અને એકદમ નવરાત્રી વાઇબ આપે છે, એકદમ નવરાત્રીમાં પહેરી શકે ને એ રીતની બનાવી છે. અને બસ રાજવતન આવી ગયા છે ને એ પણ તૈયાર થઈ ગયા છે, હમણાં પણ બહાર ગયા હતા. તો ક્યાં જવાનું છે રાજ? આપણે આજે આપણે નવી જગ્યાએ જવાનું છે, ડુમ્મસ જવાનું છે આજે આપણે. અને રાતને તો છે ને રાતને પેલી વાર છે, કેમ કે માની આગળ 1-2 વખત ગયા પણ ડુમ્મસ બંધ હોય ને એવું બધું થાય તો મેળ જ નતો આવતો. તો જોઈએ હવે આજે શું થાય, મેળ આવી જાય કે મારે પણ થોડુંક સૂટ થઈ જાય. તો કઈ નઈ, આપણે હવે ત્યાં જઈને મળીએ. આવો બધા મકાઈ નો ચેવડો ખાવા.
મકાઈ નો ચેવડો મંગાવ્યો છે. કેવો છે રાજને ભાઈ વો મકાઈ નો ચેવડો? મને છે ને અહીંયા ડુમસ ની મેગી કરતા છે ને મકાઈ નો ચેવડો વધુ પાવે. મેગી તો ઘરે ખાતા હોય, મકાઈ નો ચેવડો તો ક્યારેક ક્યારેક જ આપણે ઘરે બનાવતા હોય, એટલે અમે મકાઈ નો ચેવડો જ મંગાવી લીધો. મારું આ કુર્તી નું સૂટ નો થયું ને એનું થોડુંક દુઃખ થાય છે. નૈરાશ. હવે કાલે કઈક કરવું જોઈએ, કેમ કે મારે છે ને આ કુર્તી નું એક બે દિવસ માં મૂકવાનો છે, એટલા માટે. કઈ નઈ, કાલે કા જાશું નઈ. તો બસ હવે મકાઈ નો ચેવડો ને એવું બધું ખાઈ ને નીકળીએ છે, કેમ કે કેટલા 7 વાગી ગયા છે? 6:30 જ છે, હજી 6:30 થયા છે, પણ અંધારું બહુ જ થવા માંડ્યું છે. અને એમ પણ આ બધું પબ્લિક એટલું બધું ભાગવા જ માંડ્યું છે, એટલું બધું છે નહીં. જયારે અમે આવ્યા હતા ત્યારે બહુ જ હતું. હવે જોઈએ ઘરે ક્યારે ભોગીએ, કેમ કે હજી તો અહીંથી હાલી ને 1 કિલોમીટર જેવું તો જવું પડશે નહીં. હા, તો ઘરે પહોંચી ગયા છીએ. અને હું આજે કુર્તી નું કામ કરવા ગઈ હતી, આનું થોડુંક શૂટ કરવાનું હતું, મતલબ 2-4 ક્લિપો લેવાની હતી, તો એ થયું નહીં, કેમ કે બહુ બધું ટ્રાફિક હતું. મતલબ અમે વિચાર્યું હતું ને એટલું ટ્રાફિક હતું, અને પછી પાછું અંધારું પણ થઈ ગયું હતું, તો બસ કઈ પછી મેળ નતું આવતું બહુ શૂટ કરવામાં. તો કઈ નહીં, હવે આનું તો શૂટ હું કઈ 1-2 દિવસમાં કરી લઈશ, કેમ કે જલ્દી થી જલ્દી આનું કટિંગ અને સ્ટિચિંગ નો વિડીયો મારે તમને બધાને દેવાનો છે. તો આ જે વ્લોગ બનાવું છું એના પહેલા જ આ કટિંગ અને સ્ટિચિંગ નો આ કુર્તી નો વ્લોગ આવી જશે વિડીયો. તો કઈ નહીં, અને હવે કેટલા 8:30 જેવું થઈ ગયું છે, અને જમવાનું મારે બનાવવાનું નથી, કેમ કે અમે ડુમસ થી નીકળ્યા હતા ને ત્યારે જ મારા પપ્પાનો કોલ આવી ગયો હતો, અને અત્યારે ત્યાં જમવા જવાનું છે. મારા મમ્મીએ ત્યાં બનાવી રાખ્યું છે, તો બસ પછી હવે અત્યારે હવે ત્યાં જમવા જશું. તો કઈ નહીં, હવે આ વિડીયો ને આપણે અહીંયા જ સ્ટોપ કરી દઈએ. તો તમને આ વ્લોગ કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં, અને હા, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીના સાથે આ વ્લોગ શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ન ભૂલતા. તો ચાલો હવે આપણે મળશું આવા જ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.